गुड मॉर्निंग स्टूडेंट्स, काले आपने एमिटर बायस और एमिटर रेजिस्टर एंड पोटेंशियल डिवाइडर सर्किट दैट इज आर्टिकल 4.6 स्टडी करी तो अने आपने ये सर्किट माटे स्टेबिलिटी फैक्टर एस आपने डिराइव करी तो अने आपने जोयुं तो कि एमिटर रेजिस्टर आर ई अने ए सुकम लगावेलू हो सर्किट में। हवे आजे आपणे आ सर्किटना एडवांटेजिस जोशुं के आ सर्किट सुकम वपराय छे, शुं सारुं छे एमां। कलेक्टर करंट केन बी रिड्यूस्ड टू कलेक्टर टू बेज लीकेज करंट ICBO। तमे आ इक्वेशन 6 जो, ओछामां ओछुं कलेक्टर करंट केटलो थई शके आ जोईए। इक्वेशन 6 जो तो ओछा में ओछो कलेक्टर करंट शू थी सके, आ बने अगर आ बने सेम थी जाए तो आखी फर्स्ट टर्म जीरो थी जाए तो ओछा में ओछो कलेक्टर करंट आईसी इज इक्वल टू ICBO थी सके। ICBO माइक्रो एम्पियर में हो तो कलेक्टर करंट आपने जेटलो ओछो लई जावो हो एटलो लई जई शकीए, एनो फर्स्ट एडवांटेज है। कलेक्टर करंट केन बी रिड्यूस्ड टू कलेक्टर टू बेस लीकेज करंट ICBO। જેટલું મારો કલેક્ટર કરંટ ઓછો એટલું ઓછા ચાન્સીસ છે કે મારું ટ્રાન્ઝિસ્ટર ગરમ થાય, અને ટ્રાન્ઝિસ્ટર ગરમ થાય બગડી જાય કે એનો ક્યુ પોઈન્ટ ચેન્જ થાય, બરાબર। બીજો સેકન્ડ એડવાન્ટેજ છે, લાર્જ નંબર ઓફ કોમ્બિનેશન્સ ઓફ પોટેન્શિયલ ડિવાઈડર R1 એન્ડ R2 આર પોસિબલ। તો હવે તમે R1 R2 આ જોયું હશે, આપણી સર્કિટ તમને IB કેટલો પણ જોતો હોય એના માટે તમે આ પેરેલલ સર્કિટમાં કેલ્ક્યુલેટ કરી અને R1 અને R2 ફાઇન્ડ આઉટ કરી શકો। R1 અને R2 તમારી રીતે રાખી શકો, એવું રાખવાનું કે તમને ડિઝાયર્ડ વેલ્યુ ઓફ IB જોઈએ। ધારો કે તમને IB ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રો એમ્પિયર જોઈએ છે, તો R1 અને R2ની વેલ્યુ એવી રીતે રાખવાની, એવું એક કોમ્બિનેશન બનાવવાનું। તો તમે ઘણા બધા એવા કોમ્બિનેશન બનાવી શકો R1 અને R2ના કે તમને IB 2 માઇક્રો એમ્પિયર મળે, એવા ઘણા બધા કોમ્બિનેશન હોઈ શકે। તો લાર્જ નંબર ઓફ કોમ્બિનેશન્સ ઓફ પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ R1 એન્ડ R2 આર પોસિબલ। થર્ડ વન ઇઝ ધ સર્કિટ પ્રોવાઈડ્સ અ સ્ટેબલ પોઝિશન ઓફ ઓપરેટિંગ પોઈન્ટ। આ એ આપણે આગળ એસની વેલ્યુ ડિરાઈવ કરીને જોઈ લીધું કે સર્કિટ જે છે એસની વેલ્યુ બહુ લો છે સ્ટેબિલિટી ફેક્ટરની, વિચ મીન્સ કે સર્કિટ જે છે સ્ટેબલ ઓપરેટિંગ પોઈન્ટ પ્રોવાઈડ કરે છે। ધ ફોર્થ વન ઇઝ ઓનલી 1 DC સપ્લાય બેટરી ઇઝ નેસેસરી। તો તમે અહીંયા જુઓ, ખાલી એક જ સપ્લાય બેટરી જોઈએ છે, VCC ખાલી એક જ સપ્લાય બેટરી જોઈએ છે અહીંયા, બરાબર। આ થઈ ગયા મારા એડવાન્ટેજીસ ઓફ ધેટ સર્કિટ। નેક્સ્ટ ટોપિક છે આપણી બાયસ કમ્પન્સેશન, આર્ટિકલ 4.7 દેટ ઇઝ બાયસ કમ્પન્સેશન। ઇન ધ વેરિયસ બાયસિંગ સર્કિટ્સ કન્સિડર્ડ અર્લિયર, ધ સ્ટેબિલાઇઝેશન વોઝ ડ્યુ ટુ નેગેટિવ ફીડબેક ઓફર્ડ બાય ધ સર્કિટ। અ પાર્ટ ઓફ આઉટપુટ વોઝ ફેડ બેક ટુ ઇનપુટ ઇન સચ અ મેનર દેટ આઉટપુટ વિલ સબટ્રેક્ટ ફ્રોમ ધ ઇનપુટ એન્ડ હેન્સ ઇટ ઇઝ કોલ્ડ અ નેગેટિવ ફીડબેક। તો આપણે આગળ જેટલી પણ સર્કિટ જોઈ, ફિક્સ્ડ બાયસ સર્કિટ જોઈ, કલેક્ટર ટુ બેઝ બાયસ સર્કિટ જોઈ, એમીટર બાયસવાળી સર્કિટ જોઈ આર્ટિકલ 4.6 વાળી, એમાં આપણે શું જોયું હતું કે આઉટપુટનો એક પાર્ટ, આઉટપુટનો થોડોક પાર્ટ જે છે મારો ઇનપુટમાં જતો હતો। લાસ્ટ લેક્ચરમાં યાદ કરશો તો તમે કે આઉટપુટનો આઉટપુટ અહીંયા ડેવલપ થતો હતો એનો થોડોક પાર્ટ પાછો ઇનપુટમાં જતો હતો, અને કારણ કે આઉટપુટ અને ઇનપુટમાં 180 ડિગ્રી ફેઝ શિફ્ટ હતો એટલે આ જે સિગ્નલ હતી એ આઉટપુટવાળી સિગ્નલ ઇનપુટ કરતાં ઊંધી હતી, પછી તમે એનો અમુક પાર્ટ પાછો ઇનપુટમાં નાખ્યો એટલે ઇનપુટ ડિક્રીઝ થઈ ગયું, ઇનપુટ ઘટતું હતું, તો એને આપણે નેગેટિવ ફીડબેક કહેતા હતા। ધ્યાનથી સાંભળજો, આઉટપુટનો થોડોક ભાગ આપણે ઇનપુટમાં નાખતા હતા ત્યારે
इनपुट घटत एटले आउटपुट नो थोड़ो पार्ट फीडबैक करता था, बराबर, इने नेगेटिव फीडबैक कहवाय। Hence, complete compensation of changes in output is impossible. Because if the bias is returned to its original value, then the feedback will be zero. Thus, the feedback tries to keep the changes within allowed limits, but can never cancel them completely. तो थाय शू है खबर है कि मैंने फीडबैक आपो छे, बराबर, तो फीडबैक मैं कई रीते आप्यो कि आनो आउटपुट में थोड़ो भाग में पाछो नाखी दीधो इनपुट में, तो मारो नेगेटिव फीडबैक थयो, बराबर। तो पण आपणे छे ने 100% कम्प्लीट फीडबैक ना करी शकीए। कम्प्लीट फीडबैक एटले शू कि आखो जे आउटपुट छे ने पाछो इनपुट में जतो रहे, ए वस्तु आपणे ना करी शकीए। शू काम, तो ध्यान आपो, अगर इनपुट आउटपुट आखे आखो इनपुट में जतो रहे तो शू थई जाए कि इनपुट एंड आउटपुट एक बीजा थी आउट ऑफ फेस छे, बराबर, 180 डिग्री आउट ऑफ फेस छे। हवे इनपुट एंड आउटपुट सिग्नल नी बन्ने नी एम्प्लिट्यूड सरखा थई जाए, बन्ने ना पीक टू पीक वोल्टेज सरखा थई जाए ने बन्ने आउट ऑफ फेस होय तो शू थाय कि इनपुट जीरो थई जाए। इनपुट जीरो थई जाए तो एम्प्लीफायर काम ज नहीं करे। फरीथी ध्यान आपजो, 100% फीडबैक इज नॉट पॉसिबल। 100% फीडबैक एटले शू कि आउटपुट जे छे ने ए पूरेपूरो पाछो इनपुट में जतो रहे। एवं थाय त्यारे शू थाय, इनपुट अने आउटपुट वच्चे 180 डिग्री फेस शिफ्ट छे, एटले एकबीजाना ऊंधा छे बन्ने, बराबर। हवे धारो कि इनपुट अने आउटपुट बन्नेना पीक टू पीक वोल्टेज बन्नेनो एम्प्लिट्यूड सरखू छे। धारो कि फीडबैक थईने आव्यू इनपुट हतुं अने आउटपुटमांथी थोड़ुंक फीडबैक थईने आव्यू, ए बन्ने अगर सरखा होय तो शूँ थाय, तो मारो इनपुट ज़ीरो थई जाय, कारण कि आ तो बन्ने एकबीजाथी ऊंधा छे, 180 डिग्री आउट ऑफ फेस छे अने एम्प्लिट्यूड सरखू छे, तो मारो इनपुट ज ज़ीरो थी जाए। एम्प्लिफायर में इनपुट ज ज़ीरो थी जाता, आउटपुट में तो कहीं मे ज नहीं। देट्स वाय आपणे 100% फीडबैक पूरु फीडबैक न कर सकी। जेटली इनपुट सिग्नल होना थोड़ो ओछो पार्ट पाछो जाए, पण एवुं न थाय कि जेटली इनपुट सिग्नल छे एटलुं ज पाछो मने फीडबैक आपणे नाखी दईए। तो ए केस में मारी इनपुट सिग्नल ज़ीरो थी जाए एंड दिस इज नॉट पॉसिबल। जो अँ लख्यू इफ द बायस इज रिटर्न टू द ओरिजिनल वेल्यू देन द फीडबैक विल बी जीरो। दस इफ यू वॉन्ट टू प्रिवेंट एनी चेन्ज इन बायस करंट्स, बायस कम्पेन्सेशन सर्किट शुड बी यूज। तो आपणे छे ने हवे बायस्ड कम्पेन्सेशन सर्किट यूज करशू, नेगेटिव फीडबैकनी जगह बायस कम्पेन्सेशन सर्किट वापरशू। तो बायस कम्पेन्सेशन सर्किट शू छे, तो पेज नंबर 118 ऊपर फिगर 4.6 आपेलू छे, नहीं आ ड्रॉ कर्यू छे मैं। जो सेम सर्किट छे, खाली एमां अहीं एमीटर रजिस्टर नथी आपेलू जे मारो नेगेटिव फीडबैक प्रोवाइड करतु हतुं। तमे फरीथी ध्यान आपजो, तो मारू अहीं मने नेगेटिव फीडबैक नथी आपूं, मने शुं करवुं छे, बायस कम्पेन्सेशन करूँ छे। तो नेगेटिव फीडबैक लास्ट सर्किट में कोण आपतो तो मारो अहीं आरई एमिटर रजिस्टर आरई मारो नेगेटिव फीडबैक आपतो तो आ पाथ थी, तो आरई हटावी दीधो अने एनी जग्या एक डायोड लगावी दीधो जे डायोड कम्पेन्सेशन करे छे, बायस कम्पेन्सेशन करे छे। इनपुट वोल्टेज छे बेज एमिटर ना क्रॉस, आउटपुट वोल्टेज छे कलेक्टर एमिटर ना क्रॉस में लोड लगाव्यो छे, बराबर, अने आ एक बेस बायस रजिस्टर पण कनेक्ट कर्यु छे फ्रॉम द पावर सप्लाय टू द बेज ऑफ द ट्रांजिस्टर, अने एक एनपीएन ट्रांजिस्टर लीधो छे।
હવે આપણે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર સેમ મટીરિયલના લેવાના. પેલી વસ્તુ તો ડાયોડ સિલિકોનનો, ટ્રાન્ઝિસ્ટર પણ સિલિકોનનો, સેમ મટીરિયલના હોવા જોઈએ. ડાયોડ ઇઝ કનેક્ટેડ, બી ઇઝ કનેક્ટેડ સો દેટ ઇટ વિલ બી રિવર્સ બાયસ્ડ બાય વોલ્ટ VBE. એટલે આપણે ડાયોડની ડાયરેક્શન કેવી રાખવાની, આ રીતે કે રિવર્સ એના બાજુને, પી આ બાજુને, આ મૂંધી નહીં, કઈ રીતે રાખવાની, એ રીતે રાખવાની કે ઇટ વિલ બી રિવર્સ બાયસ્ડ બાય VBE. આજે જે બેઝ ટુ એમિટ ડાયોડ ક્યાં કનેક્ટ કર્યો છે આપણે, બેઝથી એમિટરની વચ્ચે, બેઝથી એમિટરની વચ્ચે આપણે ડાયોડ કનેક્ટ કર્યો છે, બરાબર. તો આપણે એ રીતે કનેક્ટ કરવાનો, ને બેઝ ટુ એમિટરના વચ્ચે વોલ્ટેજ કેટલો છે, VBE વોલ્ટેજ છે, બરાબર. આ N, આ P અને N, એટલે કે આ NPN છે, તો આ મારું P હશે અને આ મારું N હશે, બરાબર. ટ્રાન્ઝિસ્ટરના VBEમાં આ P હશે ને આ N હશે, બરાબર, VBE માટે. અને ડાયોડ જો, ડાયોડનું આ N છે અને આ P છે, તો P જે છે એ આના N સાથે, ટ્રાન્ઝિસ્ટરના VBEના N સાથે, અને જે N જે છે ડાયોડનું એ ટ્રાન્ઝિસ્ટરમાં P સાથે. તો જો રિવર્સ બાયસમાં છે, સો D ઇઝ કનેક્ટેડ સો ધેટ ઇટ કેન બી રિવર્સ બાયસ બાય ધ VBE, એન્ડ હેન્સ રિવર્સ સેચ્યુરેશન કરંટ વિલ IO વિલ ફ્લો થ્રુ ધ ડિવાઇસ. હવે તમને ખબર છે, આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં જોયું હતું કે રિવર્સ બાયસમાં પણ થોડોક કરંટ ફ્લો થતો હોય, રિવર્સ સેચ્યુરેશન કરંટ માઇક્રો એમ્પિયરમાં થતો હોય કરંટ ફ્લો, પણ થોડોક કરંટ ફ્લો થતો હોય. હવે ધારો કે તમારો ટોટલ કરંટ પાવર સપ્લાયમાંથી નીકળે છે, ટોટલ કરંટ I નીકળે છે, બરાબર. હવે આ આઈ કરંટ જે છે એ ક્યાં ક્યાં ડિવાઈડ થાય છે, એક તો આ બેઝના થ્રુ ટ્રાન્ઝિસ્ટરમાં જાય છે, આ બેઝ બ્રાન્ચ IB, ને બીજો આમાં જાય છે IO. તો હું કઈ રીતે લખી શકું, આ ટોટલ કરંટ કઈ રીતે લખું, તો I ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IO, બરાબર. I ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IO. તો IB કેટલું થશે, I માઇનસ IO આ બાજુ લઈ ગઈ. હવે ધારો કે તાપમાન વધે, ઇફ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો શું થાય, કલેક્ટર ટુ બેઝ લીકેજ કરંટ આ ટ્રાન્ઝિસ્ટરનો ICBO વધે. ઇફ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ, ICBO ઓલ્સો ઇન્ક્રીઝીસ. એઝ ICBO ઇન્ક્રીઝીસ,